પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના શિવરાજપુરના એક રિસોર્ટમાંથી જુલાઈ 2021માં ખેડા જિલ્લાના માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિતના લોકો જુગાર રમતા ઝડપા હતા. આ કેસમાં માતરના ધારાસભ્ય સહિત 26 લોકોને હાલોલ કોર્ટે દોષી જાહેર કરી 2 વર્ષની સજા અને 3,000 દંડ ફટકાર્યો છે. જુગારધામ પ્રકરણમાં 4 વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. કોર્ટે આ સાથે જ રિપોર્ટનો પરવાનો રદ કરવાનો પણ હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ 1 જુલાઈ 2021 રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષી જાહેર કર્યા છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા LCB પોલીસે શિવરાજપુરના એક રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડા પાડીને 26 જુગારીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 7 મહિલા સહિત 26 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3 લાખથી વધુની રોકડ રકમ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજર હતા. કોર્ટે આરોપીઓને 2 વર્ષની સજા અને 3,000 દંડ ફટકાર્યો છે, સાથે જ રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે. મહત્વનું છે કે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને 2 ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે. જન્મનેડિયા પંચમહાલ.